હેલો બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. ખૂબ મજામાં લાગો છો આજે તો? હા, હોય જ ને. આપણો પાઠ જ એવો છે, મારે તો બસ રમવું જ છે. તમારે બધાએ રમવું જ છે ને? ઓકે, તો મને કહો, પાર્ટ 5, મારે તો બસ રમવું જ છે, તેમાં તમે શું શું શીખી ગયા? હા કહો. ઓ વાવ, તમે ગીતડું ગાયું? હા હા, બીજું શું સાંભળ્યું? વાર્તા સાંભળી. કઈ વાર્તા સાંભળી? તરસ્યો કાગડો. અરે વાહ, તો તમે વાર્તા સાંભળી પછી તેનો અભિનય પણ કર્યો હશે ને? કર્યો? શું શું કર્યું તમે અભિનયમાં? કાગડો બન્યા, પછી કુંજા પર બેઠા, પછી ચાંચ કુંજામાં બોળી, કાંકરા લીધા, પાણી પીધું અને કા કા કરતા ઉડી ગયા. આ અભિનય કર્યો ને તમે? મજા આવી ને? ઓકે, તો આપણે એ કાગડાભાઈનું ગીત ગાઈએ. ચલો. ઊંડું પાણી કુંજામાં, ઊંડું પાણી કુંજામાં, ઊંચે લેવા કાચ, ઊંચે લેવા કાચ, કાકરા નાખી કાગે, કાકરા નાખી કાગે, પાણી પીધું આજ, પાણી પીધું આજ. તો મજા આવી ને ફ્રેન્ડ્સ? હવે બાળ મિત્રો, મને કહો કે તમને તરસ લાગે છે તો તમે પાણી કેવી રીતે પીવો છો? હા, માટલામાંથી પાણીનો ગ્લાસ ભરીને પીવો છો. પછી સ્કૂલે જાઓ તો તમને તરસ લાગે તો પાણી શેમાંથી પીવો છો? વોટર બેગમાંથી. વેરી ગુડ. હવે મને કહો કે ચકલી છે તે પાણી કેવી રીતે પીતી હશે? ચકલીબેન પાણી પીવે છે? હા પીવે જ ને. ચકલીબેનમાં પણ જીવ છે. આપણામાં જીવ છે, આપને ખાધા અને પાણી પીધા વગર ન ચાલે. તો પંખીને થોડું ચાલે? ચકલીબેન પણ ખાય પણ છે અને પાણી પણ પીવે છે. બરાબર, તો ચકલીબેન પણ તેની ચાંચ વડે પાણી પીવે છે. ઓકે, તો ચલો હવે મને કહો, કાગડાભાઈ કેવું બોલે છે? અરે અરે અરે, તમે તો બધા કાગડાઓ બની ગયા ને. તો ચલો તમે બધા મારી સાથે એક્શન કરજો અને કાગડો બોલે તેવી રીતે આપણે બોલીશું. તો સ્ટાર્ટ કરીએ. કા 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 કા. ફરીથી કા 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 કા. ઓકે, તો ફ્રેન્ડ્સ, બધા અલગ અલગ પંખીઓના અવાજમાં તમે આ રીતે અભિનય કરજો, મજા આવશે. બાળ મિત્રો, તમે વાર્તા સાંભળીને તો ચલો હવે આપણે પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિમાં શું કરવાનું છે ખબર છે? વાર્તાની ખાલી જગ્યા પૂરી કરવાની છે. બરાબર, એટલે કે વાર્તા આપી છે તેમાં ખાલી જગ્યા આપી છે, તે પૂર્ણ કરવાની છે. ચલો જોઈએ. એક હતો ખાલી જગ્યા, તેને ખૂબ ખાલી જગ્યા લાગી હતી. કોણ હતું? કોણ હતું? હા, કાગડો. તેને ખૂબ ખાલી જગ્યા લાગી હતી. તરસ. તે ખાલી જગ્યા શોધતો હતો. શું શોધતો હતો? હા, પાણી. એટલામાં તેણે એક ખાલી જગ્યા જોયો. શું જોયો? કાગડાએ કુંજામાં ખાલી જગ્યા બોળી, પણ પાણીને અડકી નહીં. આ બંને ખાલી જગ્યામાં શું આવશે? કાગડાએ શું જોયું હતું? કહો જોઈએ. હા, કુંજો. અને કુંજામાં શું બોળી હતી? ચાંચ. વેરી ગુડ. કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણ્યા. શું વીણ્યા? બોલો બોલો. હા, કાંકરા. તેણે એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ખાલી જગ્યા આવ્યું. શું આવ્યું?
શું આવશે? કહો જોઈએ, ઉપર. વેરી ગુડ. કાગડાએ પાણી ખાલી જગ્યા અને કા કા કરતો ખાલી જગ્યા ગયો. આ બંને ખાલી જગ્યામાં શું આવશે? પીધું અને ઉડી ગયો. તો બાળ મિત્રો, તમને આ ખાલી જગ્યા પૂરવાની મજા આવી ને? તો ચલો હવે આપણે બીજી પ્રવૃત્તિ પર જઈએ. બાળ મિત્રો, અહીં વાર્તામાંથી કેટલાક વાક્યો આપ્યા છે, તેમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે. તે શબ્દને ગોઠવીને આપણે સાચું વાક્ય બનાવવાનું છે. તો ચલો આપણે જોઈએ. ચાંચ કાગડાએ બોળી કુંજામાં. સીધું વાક્ય કેવી રીતે લખાશે કહો? હા, કાગડાએ કુંજામાં ચાંચ બોળી. વીણિયા નીચેથી કાગડાએ કાંકરા. કોણ બોલશે? હા, શું આવશે? કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. વેરી ગુડ. હવે ત્રીજો વાક્ય. કુંજામાં કાંકરા કાગડાએ નાખ્યા. આ વાક્ય તમને બધાને જ આવડે છે, બરાબર ને? કહો તો શું આવશે? કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. ચોથું વાક્ય. ઉપર કુંજામાં પાણી આવ્યું. આ વાક્ય સાચું કેવી રીતે લખાશે? કુંજામાં ઉપર પાણી આવ્યું. પાંચમું વાક્ય. કા કા કરતો ઉડી ગયો કાગડો. કહો જોઈએ. હા, કાગડો કા કા કરતો ઉડી ગયો. તો બાળ મિત્રો, આડા અવળા શબ્દોને ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવવાની મજા આવી ને? હવે ઘરે પણ તમે જાતે બનાવજો અને તમારી ચોપડીમાં લખજો. ઓકે બાળ મિત્રો, અહીં વાર્તાના કેટલાક વાક્યો આપ્યા છે, તો આપણે બધાએ વાર્તા સાંભળીને તો એ વાર્તાના વાક્યોને આપણે ક્રમમાં ગોઠવવાના છે. અને બાજુમાં કંઈ ચોકઠા દેખાય છે તમને? તેમાં તમારે ચિત્ર દોરવાના છે, બરાબર? ચલો હવે આપણે વાક્ય જોઈએ. પહેલાં આપણે બધા વાક્ય ધ્યાનથી વાંચીએ, એટલે આપણને ખબર પડી જશે કે પહેલું વાક્ય કયું આવે અને એના પછીનું વાક્ય કયું આવે, બરાબર? ચલો, પહેલું વાક્ય છે, કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. બીજું વાક્ય છે, કાગડાએ પાણી પીધું. કુંજામાં પાણી ઓછું હતું. કાગડો પાણી શોધતો હતો. કુંજામાં પાણી ઊંચે આવ્યું. કાગડાએ એક કુંજો જોયો. તો બાળ મિત્રો, આપણે વાક્યો વાંચ્યા, હવે આપણે તેને ક્રમમાં ગોઠવીશું. ચલો મને કહો જોઈએ, પહેલું વાક્ય કયું આવશે? હા, કાગડો પાણી શોધતો હતો, બરાબર? તો તેની આગળ ચોરસ ખાનામાં આપણે એક નંબર આપીશું. ત્યારબાદ બીજું વાક્ય શું આવશે? હા, કાગડાએ શું જોયું? એક કુંજો જોયો. તો આગળ ચોરસ ખાનામાં આપણે બે નંબર આપીશું. હવે ત્રીજો નંબર કયા વાક્યનો આવશે? હા, કુંજામાં પાણી ઓછું હતું. હવે તો તમને ખબર પડી જ ગઈ હશે, તો ચોથો ક્રમ કયા વાક્યને આપીશું? કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. તો બાળ મિત્રો, અહીં છ વાક્યમાંથી ચાર વાક્યોના ક્રમ તો મેં કહી દીધા, એના પછીના બે વાક્યોના ક્રમ તમારે જાતે આપવાના છે. આપશો ને? તો આ દરેક વાક્યના ક્રમ તમે તમારી ચોપડીમાં લખી દેજો અને તેની બાજુમાં જે ચોકઠા આપ્યા છે તેમાં તમારે ચિત્ર દોરવાના છે, તે તમે ભૂલતા નહીં. ઓકે? તો ફ્રેન્ડ્સ, આજે કાગડાનો અભિનય કરવાની,
મજા આવી ને, અને એની આપણે કેટલીક પ્રવૃત્તિઓ પણ જોઈ. ખાલી જગ્યા પૂરી, આડાઅવળા શબ્દો ગોઠવીને આપણે વાક્ય બનાવ્યું, બરાબર. અને મેં એક વસ્તુ તમને કહી હતી, તમારે જાતે કરવાનું છે. શું કરવાનું છે? હા, શબ્દ વાંચીને તેને અનુરૂપ ચિત્ર દોરવાનું છે, બરાબર. તો એ તમારે જાતે કરવાનું છે. ઓકે, તો હવે આ અભિનય તમે ફરી કરજો, બરાબર. પછી જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે હું તમારી બધા પાસે અભિનય કરાવીશ. તો હવે હું રજા લઉં છું. તમે બધા ખુશ રહેજો. બાય.